નમસ્કાર મિત્રો, બીઆર વરિયા ચેનલ માં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડિયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, આજના વિડિયોની અંદર આજે આપણે વાત કરવાના છીએ ભરતીની અંદર છે તમારે કેવા કેવા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે અને તમારે કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના રહેતા હોય છે ભરતી સમય દરમિયાન અને આખી ભરતી પ્રક્રિયા પૂરી થાય છે ત્યાં સુધી કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે એ બધી જ વાત આ વિડિયોમાં છે. તો છેલ્લે સુધી ખાસ જોજો જેથી બધી તમને માહિતી મળી જાય. તો મિત્રો, સૌપ્રથમ જો આપણે વાત કરવામાં આવે તો કેટેગરી પ્રમાણે વિભાજિત કરીએ તો પહેલા તમારે સ્કૂલિંગની વાત કરીએ કે તમારો સ્કૂલનો જે સમયગાળો છે તો એ સમય દે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે. તો સૌપ્રથમ તમારે જોશે LC, બરાબર, લિવિંગ સર્ટિફિકેટ બધા પાસે રહેતું હોય છે. જન્મ તારીખનો દાખલો માંગતા નથી, છતાં બી સાથે લઈ જાઓ સારો છે, માંગતા તો નથી, પણ LC જન્મ તારીખનો દાખલો જો હોય તો લઈ જાઓ, ન હોય તો પણ કોઈ વાંધો હોતો નથી. ત્યારબાદ ધોરણ 10ની માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ, ધોરણ 10નું ટ્રાયલ સર્ટિફિકેટ, ધોરણ 12નું ટ્રાયલ સર્ટિફિકેટ, આ બંને વસ્તુ ફરજિયાત માંગતા હોય છે. જો તમારી પાસે ટ્રાયલ સર્ટિફિકેટ નથી હોતું તો તમે તમારી સ્કૂલની અંદર તપાસ કરી અને તમારું ટ્રાયલ સર્ટિફિકેટ કઢાવી શકો છો. અને જો તમે એક્સટર્નલ તરીકે 10મું અને 12મું પરીક્ષા પાસ કરેલી હોય ખાનગી ઉમેદવાર તરીકે, બરાબર, તો તમારે કોઈ ટ્રાયલ સર્ટિફિકેટની જરૂર પડતી નથી, તમારે ટ્રાયલ સર્ટિફિકેટ હોતા નથી. જે રેગ્યુલર કરેલું છે એ લોકો માટે છે. માર્કશીટ બંને ધોરણની અને બંને ધોરણના છે એ ટ્રાયલ સર્ટિફિકેટ તમારી પાસે હોવા જોઈએ. આ થઈ આપણી સ્કૂલિંગની વાત. ત્યારબાદ હવે જઈએ આપણે કોલેજની વાત કરવા જઈએ તો કોલેજના તમારા તમારા જેટલા ડોક્યુમેન્ટ છે, એટલે કે BA BSc કે BCOM તમે જે કોલેજનું વર્ષ કરેલું છે એના તમામે તમામ વર્ષની માર્કશીટ, વર્ષ પ્રમાણે હોય તો વર્ષની માર્કશીટ, સેમેસ્ટર પ્રમાણે હોય તો તમામ સેમેસ્ટરની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ અને ટ્રાયલ સર્ટિફિકેટ, સેમ એવી રીતના તે MA ની અંદર દરેક વર્ષની માર્કશીટ, દરેક સેમેસ્ટરની માર્કશીટ જે પ્રમાણે તમે કર્યું હોય છે એ પ્રમાણે એનું ટ્રાયલ સર્ટિફિકેટ, એનું ડિગ્રી સર્ટિફિકેટ ફરજિયાત માંગતા હોય છે. એટલી વસ્તુ થઈ BA અને MA ની. ત્યારબાદ BEd ની વાત કરવામાં આવે તો BEd ની અંદર તમારી પાસે છે એ માર્કશીટ રહેલી હોવી જોઈએ બધા ધોરણની, બધા વર્ષની કે બધા સેમેસ્ટરની. ત્યારબાદ તમારી પાસે ટ્રાયલ સર્ટિફિકેટ હોવું જોઈએ, તમારી પાસે ડિગ્રી સર્ટિફિકેટ હોવું જોઈએ, ત્યારબાદ તમારી પાસે NCT માન્ય ભોપાલનું જે પ્રમાણપત્ર આવે છે એ પણ હોવું જોઈએ અને એક કેરેક્ટર સર્ટિફિકેટ પણ માંગતા હોય છે. આ બધી જ વસ્તુ, એટલે કે ટ્રાયલ સર્ટિફિકેટ, કેરેક્ટર સર્ટિફિકેટ અને NCT માન્ય પ્રમાણપત્ર, આ ત્રણેય વસ્તુ એક જ સર્ટિફિકેટમાં આપવામાં આવતી હોય છે. ઘણી ખરી કોલેજો આ પ્રકારે કરતી હોય છે અને તમારું પ્રમાણપત્ર તમે ચેક કરી લેજો, એની અંદર જ આ બધી વસ્તુનો ઉલ્લેખ રહેલો હશે. તમારા ચારિત્ર વિશે પણ ઉલ્લેખ રહેલો હશે, તમે કેટલા પ્રયત્ને પાસ કરેલો છો એનો પણ ઉલ્લેખ રહેલો હશે અને NCT માન્ય ભોપાલનું જે પ્રમાણપત્ર મળે છે એનો પણ ઉલ્લેખ કરેલો હશે. તો એક જ સર્ટિફિકેટની અંદર બધો ઉલ્લેખ આવી જાય છે. આ થઈ BEd ની વાત. MEd ની પણ સેમ એવી જ વસ્તુ છે, તમારી માર્કશીટ જેટલા વર્ષની હોય છે બધી માર્કશીટ રહેશે તમારી, ત્યારબાદ તમારા ડિગ્રી સર્ટિફિકેટ રહેશે અને ટ્રાયલ સર્ટિફિકેટ રહેશે, બરાબર. એટલી વસ્તુ તમારે કોલેજ અને સ્કૂલ દરમિયાનની જેટલા પણ ડોક્યુમેન્ટ છે તમારી પાસે હાજર હોવા જોઈએ. હવે આગળ વાત કરીએ મિત્રો તમારા કાસ્ટ પ્રમાણે, જે ઉમેદવાર કોઈ અલગ કેટેગરી પ્રમાણે આવે છે, SC છે, ST છે, OBC છે, EWS છે, તો આ ઉમેદવાર PH કેટેગરીમાં આવતો ઉમેદવાર છે, તો આ બધા જ ઉમેદવારો એ છે પોતાની કેટેગરી પ્રમાણેનું એમની પાસે પ્રમાણપત્ર અથવા તો જે કહીએ છીએ આપણે સર્ટિફિકેટ એમની પાસે રહેલું હોવું જોઈએ. SC BC વાળા ઉમેદવારો પાસે જાતિનું પ્રમાણપત્ર, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ફરજિયાત હોવું જોઈએ. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે 3 વર્ષ સુધી માન્ય રહેતું હોય છે. તમારું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એક વખત ચેક કરી લેજો, કઈ તારીખે એ ઇસ્યુ થયેલું છે, એટલે કે કયા વર્ષમાં ઇસ્યુ થયેલું છે, જે વર્ષે ઇસ્યુ થયું છે એ વર્ષ સહિતના 3 નાણાકીય વર્ષ સુધી છે એ સર્ટિફિકેટ માન્ય રહેતું હોય છે. તો એ પ્રમાણે ખાસ ચેક કરી લેજો અને દરેક સર્ટિફિકેટની છે વેલિડિટી છે એ નાણાકીય વર્ષ પ્રમાણે રહેતી હોય છે. તો SC BC માટે જાતિનો દાખલો અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ રહેશે. SC માટે, ST માટે પણ જાતિનો દાખલો રહેતો હોય છે. EWS માટે પણ જે દાખલો આવે છે તો આ દાખલાની ફરજિયાત જરૂર પડતી હોય છે, જે તમે ફોર્મ ભરતી વખતે એમાં મેન્શન કરશો તે, તો એ જ વસ્તુ તમારે લઈ જવાની થતી હોય છે. અને PH ની કેટેગરીને આવતો ઉમેદવાર હોય છે તો PH કેટેગરી ધરાવતું એની પાસે જે સર્ટિફિકેટ હોય છે, પ્રમાણપત્ર હોય છે વિકલાંગતા ધરાવતું, તો એ પ્રમાણપત્રની પણ જરૂર પડતી હોય છે. તો આ છે અધર કેટેગરીના પ્રમાણપત્ર કે જે તમારે ફરજિયાત સાથે લઈ જવા પડે છે. ત્યારબાદ અલગ હવે થોડાક એક્સ્ટ્રા ડોક્યુમેન્ટની વાત કરવામાં આવે તો એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ કયા કયા છે, તો કે તમે જે ફોર્મ ભરશો ઓનલાઈન તો એ ફોર્મ જોશે. ત્યારબાદ તમે જે ફી રિસિપ્ટ ભરી હશે એની રિસિપ્ટ જનરેટ થશે, એને પણ પ્રિન્ટ આઉટ કાઢી અને પ્રિન્ટ કાઢી લેજો, એ પણ જરૂર પડશે. ત્યારબાદ આગળના સમયમાં તમે જો લકીરા, બરાબર, એટલે બધા ઉમેદવારોમાંથી તમે જો લકીરા અને તમને જો શાળા ફાળવણી કરવામાં આવે છે તો શાળા ફાળવણી પત્ર પણ જરૂર પડશે, એને પણ પ્રિન્ટ આઉટ કાઢવો પડશે. આ છે ભરતીના આગળના તબક્કામાં કામ આવશે, અત્યારે એ વસ્તુ જરૂર છે નહીં, ભરતીના આગળના સમયમાં એ વસ્તુ જરૂર પડશે જ્યારે તમને શાળા ફાળવણી કરવામાં આવશે ત્યારે. તો શાળા ફાળવણી લેટર પણ જરૂર પડશે. તો એટલા બધા ડોક્યુમેન્ટ છે તમારે તૈયાર રાખવાના રહેશે આ ભરતી પ્રક્રિયા દરમિયાન 1 થી લઈને Z સુધી. મેં તમને વારંવાર અગાઉ પણ ઘણા બધા વિડીયોમાં કીધું છે, આજે પણ ફરીવાર કહું છું કે તમારી પાસે ધોરણ 10થી લઈને તમે જ્યાં સુધી અભ્યાસ કર્યો છે એ બધા જ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. એ બધા જ ડોક્યુમેન્ટની તમારી પાસે ઝેરોક્સ પણ હોવી જોઈએ અને ત્યારબાદ તમારા કેટેગરી પ્રમાણે જે કાસ્ટ સર્ટિફિકેટ આવતા હોય છે તે એ પણ હોવા જોઈએ અને સાથોસાથ તમે જે ફોર્મ ભરતી વખતે જેટલી પણ વિગત ફિલ
ફિલ કરો છો એના જે કંઈ પણ પ્રિન્ટ આઉટ કાઢો છો આ બધી જ વસ્તુની તમારે છે એ જરૂર પડતી હોય છે તો આ બધા જ ડોક્યુમેન્ટ છે તમારે આ સાથે રાખવા જરૂર પડે છે અને આ બધા જ ડોક્યુમેન્ટ ના છે બને તો 3 સેટ તૈયાર અત્યારે કરી દેજો જેરોક્સ કરીને બરાબર 3 સેટ માં તૈયાર કરી દેજો 3 સેટ એટલા માટે કેમ કે પહેલી વખત તમે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જશો ત્યાં પણ માંગશે ત્યારબાદ જ્યારે શાળા ફાળવણી પત્ર શાળા ફાળવણી થઈ જશે ત્યારબાદ તમે જો શાળા ફાળવણી શાળા હુકમ લેવા જશો મતલબ જે ઓર્ડર લેવા ત્યારે પણ એક સેટ તમારે જરૂર પડશે અને ત્રીજો સેટ તમારે જ્યારે શાળામાં તમે હાજર થાશો નોકરી લઈને તો એ શાળામાં પણ તમારે દેવાનો થાશો તો આ પ્રમાણે 3 જેટલા સેટ તો કમ્પ્લીટ તૈયાર કરી દેજો અને બધા જ છે એ સ્વ પ્રમાણિત હોવા જોઈએ એટલે કે ટ્રુ કોપી કરી દેવી સારી છે ટ્રુ કોપી ન કરાવો તો તમે સ્વ પ્રમાણિત કરી અને તમારી સાઇન કરી નાખો એ ચાલી જાય છે એમાં કોઈ જ ઇશ્યુ આવતો નથી હવે અહીં વાત કરી મિત્રો કે ડિગ્રી સર્ટિફિકેટ માટે તો કે ઘણા ખરા ઉમેદવારો પાસે છે ઓરિજિનલ ડિગ્રી સર્ટિફિકેટ હોતું નથી પ્રોવિઝનલ હોય છે પ્રોવિઝનલ કઢાવેલું હોય છે કેમ કે હજી ઓરિજિનલ આવ્યું હોતું નથી તો એવા મિત્રો માટે કોઈ ટેન્શન હોતું નથી પ્રોવિઝનલ તમારું ચાલી જતું હોય છે પણ જો ઓરિજિનલ માટે જાહેરાત આવી જાય છે ઓનલાઈન ફોર્મ ભરવાની સબમિટ કરવાની તારીખ આવી જતી હોય તો તમે ઓનલાઈન સબમિટ કરી દો એના માટેની અરજી પ્રોસેસ કરી દો જેથી તમારું ઓરિજિનલ ડિગ્રી સર્ટિફિકેટ છે એ પણ તમારા ઘરે આવી જાય પણ ત્યાં સુધી તમારું છે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ ચાલી જતું હોય છે એમાં કોઈ વાંધો આવશે નહીં અને ત્યારબાદ રહી વાત તો કે એમએ અને બીએ કોઈ જે એક્સટર્નલ કરેલા હોય તો આવા ઉમેદવારો છે એમનું ટ્રાયલ સર્ટિફિકેટ છે એ યુનિવર્સિટીમાંથી લેવાનું રહેતું હોય છે એ તમને યુનિવર્સિટીમાંથી છે ફાળવવામાં આવશે અને રેગ્યુલર કોર્સ કરેલા હશે તો એમને એમની કોલેજમાંથી જઈને ટ્રાયલ સર્ટિફિકેટ તમારે લેવાનું રહેતું હોય છે એના માટે એક અરજી કરવાની થાય છે અરજી કરીને તમારા જે ડોક્યુમેન્ટ હોય છે એની માર્કશીટ એ બધું રજૂ કરજો તો તમને એ લોકો ટ્રાયલ સર્ટિફિકેટ છે આપી દેતા હોય છે વિધિન એક કા બે દિવસમાં એ મળી જતું હોય છે જો તમારી પાસે આમાંથી કોઈ જ ડોક્યુમેન્ટ નથી તો એના માટે અત્યારથી પ્રોસેસ શરૂ કરી દો કેમ કે કાલની પરમ દિવસથી છે ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે અને ફોર્મ ભરાશે તો ફોર્મ ભર્યા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો પણ પ્રોસેસ આવશે તો ત્યારે આ બધી જ વસ્તુની જરૂર પડશે તો એટલી બધી વસ્તુ જે કીધી એ તૈયાર કરજો તમને આગામી સમયમાં કોઈ જગ્યાએ કોઈ વસ્તુ તમને નડશે નહીં અને હા એક સોગંદનામા બાબતની વાત રહી ગઈ તો તમે જો કોઈ પણ પ્રકારના સોગંદનામા કરવાની જરૂર પડતી હોય છે તો એવા ઉમેદવારો છે સોગંદનામું પણ કરવાનું રહેતું હોય છે અને બાકીના કોઈ ડોક્યુમેન્ટ જ્યારે ઓફિશિયલ જાહેરાત આવશે વેબસાઇટ ઉપર જ્યારે સૂચનાઓ મુકાશે એમાં કોઈક અલગ ડોક્યુમેન્ટની વાત કરવામાં આવશે તો એ બધા પણ ડોક્યુમેન્ટ તમારે છે ભરતી સમય ગાળા દરમિયાન છે એ કરવાના થશે અને તમારે રજૂ કરવાના થશે એની સૂચનાઓ આવશે ત્યારે એના બાબતનો વિડીયો તમને બનાવીને માહિતી આપીશ અત્યારે તો એ બાબતની કોઈ સૂચના નથી તો અત્યારે મેં કીધા એ પ્રકારના તમામ ડોક્યુમેન્ટ છે ત્યાં તમે તૈયાર કરી દેજો તો બસ મિત્રો આ જ વાત હતી આપણા આજના વિડીયોની અંદર આશા રાખું છું કે વિડીયોમાં જે વાત કરેલી છે તમને સારી લાગી છે ઓકે લાગી છે તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો બીજા મિત્રો સુધી માહિતી પહોંચે એ માટે વિડીયોને શેર જરૂર કરી દેજો અને આવી જ માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને નીચે મિત્રો ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે ટેલિગ્રામમાં પણ જોડાઈ દેજો ત્યાં પણ નાની નાની અપડેટ આપતો રહેતો હોઉં છું એટલા માટે તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ